शब्द ने ओळखवाना छे। तो चलो आपणे जोईए पेला अहींया राउंड વાળ બરાબર આલુ। તો ચાલો એમાં કીધું છે ન થી શરૂ થતા ચિત્ર સાથે જોડો। સૂચના મે બધી ગુજરાતીમાં જ કરાઈ છે જેથી કરીને તમે સરળતાથી વાંચી શકો। ચલો હવે પહેલો આપણે ઉપરથી જોઈએ ન ગોતવાનો છે પહેલો શબ્દ। તો અહીંયા તો ધ જા છે તો ન આવ્યો નહીં તો લીટી કરવાની નથી। અહીંયા છે ન વાળા તો ચલો આ ન થી જા બધું લીટી કરી દો એક પછી દ ર જી નહીં પછી ન ક શા તો આ ન થી જા બધું લીટી અડાડી દો પછી ત રાજુ તો ઈ ન આવે પછી ન થ તો ચલો અડાડી દો આને પછી ન ખ તો અહીંયા અડાડી દો। તો કેટલા લીટી અડાડવાના છે 1 2 3 ને 4 તો તમારી જે અહીંયા ગોળ રાઉન્ડ છે એમાં જુઓ ચારે ચાર લીટી અડાડો ન થી શરૂ થતા શબ્દ ગોતીને બરાબર। હવે ચલો હવે એની બાજુમાં જોઈએ ન ની નીચે લીટી દોરો જે 6 શબ્દ આવ્યા છે એમાંથી ન ગોતી નાની એવી લીટી કરવાની છે ધ ન લીટી કરો નાની નીચે મ કા ન લીટી કરો નદી કરો લીટી નગર નકશા માન। તો ચલો ન ની નીચે નાની એવી લીટી કરવાની છે પછી એના પછી કેસરી ખાનું જોઈ જુઓ ન થી જુદા અક્ષર ઉપર ચોકડી મારવાની છે ન ઉપર મારવાની નથી તો આ ન છે ચોકડી મરાય ન મરાય જે ન થી જુદો છે એના ચોકડી મારો એક જ વાર। હવે આ ન છે તો નથી મારવાની આ ન નથી તો એમાંથી મારી દીધી ચોકડી। ચલો ન હોય એમાં નહીં કરવાનું બાકીના બધા અક્ષરો ઉપર ચોકડી મારી દો આ ન છે આ ન નથી આ ન છે તો જે ન નથી આવી રીતના કરી નાખો। ચલો આખાના અક્ષરની માથે ચોકડી મારી દો એક જ વાર। હવે એના પછી શું છે વાંચો અને લખો જો આવ્યો પ્રશ્ન ચિત્ર દોરેલા છે એની જગ્યાએ મેં એમનો ખાલી શબ્દ લખી તમને બતાવ્યો છે। તો ચાલો એમાં આના જેવું જ કરવાનું છે ન ગાડા આપો ચાલો ન ફાટો તમને આપણે ટપકાવાળો અહીંયા ન લખી નાખો અને લીટી ઘાટી કરી નાખો થઈ ગયું ને ત્રણેય ત્રણ લાઈન સરખી। હવે આમાં કરો જેવી રીતના ન ખ તો ચાલો ન ને જે ટપકાવાળો છે ન ડાળો ન ખ અહીંયા ટપકાડ ઘાટા કરો અને ન કરી નાખો પછી અહીંયા ન થ અહીંયા ન લખી નાખો લીટી ઘાટી કરી નાખો પછી અહીંયા ન ટ જો નટનું ચિત્ર કેવું છે દોરી ઉપર ચાલે છે ને માથે બેડા લઈને જો એક ભાઈ હાથમાં લાકડી રાખી અને બેલેન્સ કરે છે અને દોરી ઉપર ચાલે છે તો એને શું કહેવાય નટ આપણે નટ બજાણ્યા કહી છે ને તે। હવે એના પછીનો પ્રશ્ન આ છે જુઓ ન શબ્દ શોધી તેના ઉપર રાઉન્ડ કરો અહીંયા તમને શબ્દ આવ્યા છે જો આલ્યા તો ન ગોતો અને એમાંથી બિંદુ કરો ચાલો ન ફટ તો એ ન મિલ ન તો એ ન હોય તો એમાં રાઉન્ડ કરવાનું પાવ ન તો એ કરો રાઉન્ડ બરાબર। તો અહીંયા આપણે આ બેઝ પૂરું થઈ ગયું બરાબર। હવે શું કરવાનું છે જે આ ચાર શબ્દ છે હું ગુજરાતી અહીંયા હું લખાવું છું નગાડા એટલે નગારું નખ એટલે નખ નથ એટલે નથળી નટ એટલે નટ નટ એટલે જે ખેલ બતાવે ને દોરી ઉપર ચાલે અને હાથમાં બેલેન્સ કરવા માટે એક વાંસનું બાંબુ હોય અને પછી તે માથે બેડા લે અને દોરી ઉપર ચાલે તો આ ચિત્રની સાથે તમારે યાદ રાખવાનું છે। આ શબ્દોનું ગુજરાતી આપણે કેટલી વાર લખી છીએ ત્રણ વાર લખી છીએ બરાબર। તો પેજ નંબર 40 પહેલા પૂરું કરી લેવાનું નોટ ની અંદર આ ચારેય જે શબ્દ છે અને નલ તો આગળ છે જ નલ નો નળ એ અહીં આગળ આપેલું છે બરાબર। તો એવી રીતે આ શબ્દ છે ચારે ચાર છે એનું ગુજરાતી તમારે નોટમાં ત્રણ વાર લખવાનું પાકું કરવાનું પણ કેવા અક્ષર કરવાના સરસ મજાના હિન્દીની માત્રા કરવાની ભૂલવાની નહીં અને શબ્દ ચોખ્ખા અક્ષરે ત્રણ વાર લખવાનો અને પાકો કરવાનો રહેશે। થેન્ક યુ।